गुड मॉर्निंग, जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, धोरण 12 सेशन की शुरुआत करता पहले अपने ब्लूप्रिंट एनालिसिस की करनी चाहिए। जे ब्लूप्रिंट के अंदर कई चैप्टर्स एनी अंदर कितना मार्क्स को वेटेज के भाई कया चैप्टर में थी कितना एमसीक्यू पूछा है, कितना 2 मार्क्स का क्वेश्चन पूछा है, कितना 3 मार्क्स का क्वेश्चन पूछा है, कितना 4 मार्क्स का क्वेश्चन पूछा है, ते आपने एनालिसिस की करूं। हाल परीक्षा मुजब आपने पेपर साइंस पार्ट ए छे 50 एमसीक्यू छे और पार्ट बी जे छे एनी अंदर 3 सेक्शन आवे, ए बी सी। एनी अंदर ए बी सी सेक्शन नी अंदर के बे 2 मार्क्स ना प्रश्न, 3 मार्क्स ना क्वेश्चन और 4 मार्क्स ना क्वेश्चन आ रीते छे। तो कया चैप्टर माथी केटला मार्क्स छे पूछाय छे ते आपने जोवू जरूरी छे। तो अहीं आपने ब्लूप्रिंट एनालिसिस छे मुकेल તે આપણે જોઈએ। દાખલા તરીકે જોઈએ કે ભાઈ ચેપ્ટર નંબર 1 છે જેની અંદર 3 એમસીક્યુ પૂછાય છે, 2 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાય છે, એટલે કે 3 એમસીક્યુ અને 1-2 ગુણનો ક્વેશ્ચન્સ પૂછાય છે। ચેપ્ટર નંબર 2 છે જેની અંદર 3 એમસીક્યુ છે અને 2 ગુણનો એક ક્વેશ્ચન્સ છે। એવી જ રીતે ચેપ્ટર નંબર 3 છે જેની અંદર 2 એમસીક્યુ અને 4 ગુણનો ક્વેશ્ચન્સ છે। એવી જ રીતે ચોથા નંબરનો ચેપ્ટર છે જેની અંદર 4 एमसीक्यू मल्टीपल चॉइस क्वेश्चंस એટલે કે एमसीक्यू અને 2 ગુણનો ક્વેશ્ચન, એ 2 ગુણનો જે ક્વેશ્ચન્સ હોય છે આપણે સેક્શન જે હોય છે એ બી સી સેક્શન એની અંદર અથવામાં આવશે, એટલે કે એ પ્રશ્નની ફાટે એટલે કે એની જગ્યાએ બીજો ક્વેશ્ચન છે એ પૂછા છે। એવી જ રીતે ચેપ્ટર નંબર 5 છે જેની અંદર 3 એમસીક્યુ, 2 ગુણનો ક્વેશ્ચન્સ અને 4 ગુણનો એક ક્વેશ્ચન છે આપવામાં આવેલો હોય। તૈયારી કરવા માટે સરળ રહે, પરંતુ કે ભાઈ એની માટે 3 ટિપ્સ બનાવી છે કે ભાઈ કઈ રીતે બાયોલોજી યાદ રાખવું, કયા ચેપ્ટરનું કેટલું વેઇટેજ છે, કયા ચેપ્ટરના ગુણભાર છે વધારે છે। બધા વિદ્યાર્થી મિત્રોની કેપેસિટી છે સરખી નથી હોતી પાસ થવા માટે, તો કે ભાઈ કોઈ મીડિયમ કેપેસિટી, કોઈ હાઈ કેપેસિટી હોય છે, કોઈ લો કેપેસિટી હોય છે, તો કે ભાઈ ઘણા વિદ્યાર્થી છે એને પાસિંગ સુધી પહોંચવું તો કયા ચેપ્ટર પર સ્કોરિંગ કરવું હોય તો કયા ચેપ્ટર પર। તેની માટેની 3 નોંધ છે તમારે યાદ રાખવાની છે, તો કે ચેપ્ટર નંબર 4 છે તો ચેપ્ટર નંબર 4 6 9 14 અને 15 એના ગુણભાર છે સૌથી વધારે છે, મેક્સિમમ માર્ક્સ છે, અને જે સૌપ્રથમ પહેલા છે એ તૈયાર કરવાના આ ચેપ્ટર, જેથી કરીને આ ચેપ્ટરનો તૈયાર કરવાથી આપણે બાયોલોજી સબ્જેક્ટની અંદર છે સ્કોરિંગ થી કરી શકીએ। ત્યાર પછી ચેપ્ટર નંબર 3 5 6 9 અને 11 માં 4 માર્ક્સના ક્વેશ્ચન્સ છે પૂછાય છે। આ જે ચેપ્ટર નંબર આપેલા છે દાખલા તરીકે ચેપ્ટર નંબર 3 છે તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ એક 4 માર્ક્સનો ક્વેશ્ચન છે, એ જ રીતે ચેપ્ટર નંબર 5 છે એની અંદર પણ કેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે, 4 માર્ક્સનો ક્વેશ્ચન છે। તો કે ભાઈ આટલા ચેપ્ટર એવા છે, 16 ચેપ્ટર બાયોલોજીના છે 12 સાયન્સની અંદર, એમાંથી 5 ચેપ્ટર એવા છે કે જેની અંદર 4 ગુણનો ક્વેશ્ચન એવી જ રીતે કે ભાઈ ઘણા વિદ્યાર્થીને પાસિંગ સુધી પહોંચવા માટે, પાસિંગ સુધી પહોંચવા માટે કયા કયા ચેપ્ટર તૈયાર કરવા, તો ચેપ્ટર નંબર 1 3 4 5 9 11 12 14 15 અને 16 આટલા ચેપ્ટર્સને પાસિંગ સુધી પહોંચવા માટે તૈયાર કરવા, જેથી કરીને સરળતાથી બાયોલોજી છે બાયોલોજી સબ્જેક્ટની અંદર છે એ પાસ થઈ શકાય। અસ્તુ, જય હિન્દ, જય ભારત।